गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ની અંદર ચેપ્ટર 8 ના બીજા ભાગમાં મળી રહ્યા છે. મિત્રો, ભાગ 1 ની અંદર આપણે ચેપ્ટર 8 ના ખૂબ જ અગત્યના સૂત્રો વિશે સમજ્યા અને જોયા પણ ખરા. આજે ભાગ 2 માં આપણે કોટિકોણના અગત્યના સૂત્રો વિશે વાત કરીશું. અને ત્યાર પછી ભાગ 3 ની અંદર આપણે એક કોઠો જોવાના છે, એટલે કે સાઈન કોસ ટેન કોટ કોસેક સેક, એની કિંમતો આપણે જોઈશું. બરોબર, તો આજે આપણે જે ચેપ્ટર જોવાના છીએ એમાંથી કુલ 6 માર્ક્સનું બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. અને આ ચેપ્ટર જો તમે આ સૂત્રો બરોબર ધ્યાનથી સમજી લો અને તૈયાર કરી નાખો તો બધા જ દાખલાઓ તમને ઈઝીલી આવડવાના છે અને હું તમને ઈઝીલી સમજાવીશ પણ ખરા. બરોબર, હવે જો આપણે અહીંયા કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર વિશે વાત કરીએ. હવે જો આ ચેપ્ટરનું નામ શું છે, ત્રિકોણમિતિનો પરિચય, અને અહીંયા જો કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર, તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે આ ચેપ્ટર ની અંદર આપણે કુલ કયા કાટકોણ કયા ત્રિકોણનો ઉપયોગ કરીશું, તો કાટકોણ ત્રિકોણનો આપણે ઉપયોગ કરવાના છે, જેમાં એક ખૂણો કાટખૂણો હશે. તો આ બાકીના બે જે ખૂણા છે આનું માપ કેટલું થાય છે, ખૂણા બે નું 90. તો આ બાકીના બે જે ખૂણાઓ છે એમનો સરવાળો કેટલો થશે, 90 થશે. એટલે કે ખૂણો A અને ખૂણો C એ એકબીજાના કોટિકોણ કહેવાય. કેવા કહેવાય, કોટિકોણ. તો ધ્યાન રાખજો કે જે બે ખૂણાના માપનો સરવાળો 90° હોય, હવે 90° કોણ માપ થાય છે, A અને C નું, તો તે બંને ખૂણાને એકબીજાના કોટિકોણ કહે છે, યાદ રાખજો. એટલે એનો મતલબ એ થયો કે A અને C એ બંને એકબીજાના કોટિકોણ છે. બરોબર, એટલે આપણે અહીંયા શું લખી શકીએ, ત્રિકોણ ABC માં ખૂણા B નું માપ 90, એટલે A અને C નું માપ કેટલું થાય, બાકી કેટલું રહે, 180 માંથી 90 બાદ કરો એટલે 90 બાકી રહે. એટલે હવે જોજો, આ A વત્તા C બરાબર 90. હવે સી ને એમને એમ રવા દો, એ ને પેલી બાજુ લઈ જાઓ, તો પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ થાય, એટલે માપ ખૂણો સી બરાબર કેટલા થાય, 90 માઇનસ ખૂણો એ. ખ્યાલ આવી ગયો તમને? એટલે હવે જુઓ, તો આ ખૂણો સી બરાબર શું થાય, 90 માઇનસ ખૂણો એ. હવે જુઓ, તમે જાણતા હતા ગયા વિડીયોની અંદર આપણે એક યાદ રાખવાની ટ્રીક જોઈ હતી, કઈ, સાકો ટેકો અને સેકો. સાકો નો મતલબ શું થાય, સાઈન કોસ, આ બંને ભાઈઓ છે. ટેકો એટલે ટેન કોટ, એ બંને ભાઈઓ છે. અને સેક કોસે એટલે કે સેકો, એ બંને ભાઈઓ છે. તો આ તમારે યાદ રાખવાનું કે સાઈન નું કોસ માં રૂપાંતર થાય અને કોસ નું સાઈન માં, એ જ રીતે ટેન નું કોટ માં રૂપાંતર થાય, કોટ નું ટેન માં રૂપાંતર થાય, યાદ રાખજો. અને સેક નું કોસેક અને કોસેક નું સેક માં રૂપાંતર થાય, એટલે કે ભાઈઓ વચ્ચે લેવડ દેવડ થવાની. બરોબર, સાઈન ની કોસ માં, કોસ ની સાઈન માં, ટેન નું કોટ માં, કોટ નું ટેન માં, સેક નું કોસેક માં, કોસેક નું સેક માં. હવે તમે જાણો છો એ પ્રમાણે સાઈન, સાઈન નું શું બને, સાક બને. શું બને, સાક. સાક તમે કહેશો પાછું, સર સાક એટલે શું, તો જો તમે મારો પહેલો વિડીયો જોયો હશે ભાગ 1, તો એની અંદર આપણે ભણ્યા હતા કે સાઈન, સાઈન એ બરાબર સાક. બરોબર, એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ કહેવાય, એટલે સાઈન નું સાક બની જાય. તો આપણે અહીંયા લખ્યું સાઈન એ, આપણે આ ખૂણો લઈએ સાઈન એ, તો સાક, તો આની સામેની બાજુ કઈ થાય, બીસી. તો બીસી ભાગ્યા કર્ણ, કર્ણ એટલે એસી, તો બીસી ભાગ્યા એસી લીધું. હવે એ જ રીતે આપણે કોસ લઈએ, કોસ પણ એ નથી લેવો, હવે આપણે સી લઈએ. ચાલો
आ सी लईए तो आ एनी कई बाजू थशे सामे नी बाजू एटले के cos cos नो शु बने पाक बने शु बने पाक पाक एटले पासे नी बाजू भाग्या कर्ण एटले जुओ आ सामे नी बाजू आ पासे नी बाजू cos c छे cos c तो cos c एटले पाक एटले bc भाग्या कर्ण एटले ac तो bc भाग्या ac आनु आपणे शु बनाव्यु शाक बनाव्यु शु बनाव्यु शाक अने cos नु शु बनाव्यु पाक पाक एटले पासेनी बाजु भाग्या कर्ण अने शाक एटले सामेनी बाजु भाग्या कर्ण बरोबर अने बन्ने केवा आव्या जुओ अहींया a लीधो अहींया c लीधो तो बन्ने ना सूत्रो केवा आव्या सेम एटले बन्ने सरखा छे कोण sin a अने cos c तो एनो मतलब ए थयो के बन्ने ना माप सरखा छे एटले sin a बराबर cos c थाय अवे तमे अहींया जाणो छो c नु माप केटलु छे 90-a बरोबर तो c नी जग्याए शु मूकी देवानु 90-a एटले sin a m ना m cos m ना m अने आ c नी जग्याए शु मूकी दीधु 90-a बरोबर आवडे આ જ રીતે આપણે ઊંધું લખી શકીએ શું લખી શકો કે sin c m ના m sin અને a ની જગ્યાએ 90 માઈનસ શું લખી કાઢવાનું અહીંયા c છે તો અહીંયા શું લેવાનું c એટલે બીજું સૂત્ર તૈયાર થયું આપણું cos c બરાબર 90 માઈનસ c એટલે આ બંને ભાઈઓ વચ્ચે લેવડ દેવડ થઈ એમ કહેવાય એટલે આ કુલ 6 સૂત્રો તમારે યાદ રાખવાના છે કયા કયા तो जुओ साइन 90 माइनस ए बराबर शू थाय कॉस ए थाय शू थाय कॉस ए अथवा बीजी रीते बोलवू होय तो कॉस ए लो तो साइन 90 माइनस ए थाय अने जो साइन ए लो तो कॉस 90 माइनस ए बराबर आ बन्ने भाईयो कहेवाय साइन अने कॉस एटले साक्का बरोबर एमनी वच्चे लेवड देवड थाय साइन होय तो कॉस मां रूपांतर थाय अने कॉस होय तो साइन मां हवे टेन अने कॉट एटले टेक्का बरोबर टेको कहेवाय टेन अने कॉट एटले जुओ कॉट तमे लो कॉट ए तो शुं थाय टेन 90 माइनस ए थाय અને જો tan a લો તો cot 90 માઈનસ a આ બે સૂત્રો બીજા યાદ રાખવાના એ જ રીતે બીજું યાદ રાખવાનું છે સાક્કા ટેકો અને cosec sec તો શું યાદ રાખશો sec કો યાદ રાખશો શું યાદ રાખશો sec કો એટલે કે sec અને cosec આ બંને ભાઈઓ છે એટલે sec નું cos માં cosec માં અને cosec નું sec માં રૂપાંતર થશે એટલે cosec a બરાબર શું થાય sec 90 માઈનસ a અને જો sec હોય તો અહીંયા શું આવી જાય cos 90 માઈનસ a આમ કુલ તમારે આ 6 સૂત્રો તમારે તૈયાર કરવાના છે આ જો 6 સૂત્રો તમે તૈયાર કરી નાખ્યા sin હોય તો cos માં રૂપાંતર થાય cos હોય તો sin માં એટલે કે sin a હોય તો 90 શું આવે sin a હોય તો cos 90 માઈનસ a અને cos a હોય તો શું આવે sin 90 માઈનસ a એ જ રીતે tan હોય તો tan a આપેલા હોય તો cot 90 માઈનસ a અને cot a આપેલા હોય તો tan 90 માઈનસ a થાય એ જ રીતે sec ની વાત કરીએ તો sec a હોય તો cosec 90 માઈનસ a અને cosec a હોય તો sec 90 માઈનસ a આ 6 સૂત્રો તમારે કોન્ક્રીટ તૈયાર કરવાના છે જો આ તૈયાર થઈ ગયા તો સ્વાધ્યાય 8.3 ના બધા જ એક્ઝામ્પલ તમને ઈઝીલી આવડી જશે બરોબર મિત્રો અને આ ઉપરાંત તમારે બીજું શું યાદ રાખવાનું છે એક યાદ રાખજો કે આ a a એટલે શું છે આ a આપેલા છે બધામાં a આપેલા હોય c આપેલા હોય તો આ શું છે તો a નું મૂલ્ય 0 અને 90 ની વચ્ચે છે બરોબર પરંતુ tan 0 બરાબર હંમેશા કેટલા થાય 0 યાદ રાખજો અને cot 90 આપેલા હોય તો પણ એનું મૂલ્ય કેટલું થાય 0 એટલે tan 0 અને cot 90 નું મૂલ્ય કેટલું થાય 0 યાદ રાખજો અને sec 0 અને cosec 90 હોય તો એનું મૂલ્ય કેટલું થાય 1
बराबर आ उपरांत sec 90 cosec 0 tan 90 અને cot 0 આ બધા જે ચાર મૂલ્યો છે એ કેવા છે અવ્યાખ્યાયિત એનું કોઈ મૂલ્ય મળ્યું નથી મિત્રો યાદ રહેશે ને તો આ ખાસ ધ્યાન રાખજો સાકો ટેકો સેકો આ યાદ રાખવાનું sin નું cos માં tan નું cot માં sec નું cosec માં cos નું sin cot નું tan cosec નું sec માં રૂપાંતર થાય આટલું જો તમને આવડી ગયું તો સ્વાધ્યાય 8.3 તમારા માટે પૂરેપૂરા માર્ક્સ લઈને આવશે બરોબર મિત્રો અને હા બીજી વાત જો તમે મારો ભાગ 1 ન જોયો હોય ઇન્ટ્રોડક્શન નો તો ખાસ જોઈ લેજો કારણ કે એ ભાગ તમારા માટે આ ચેપ્ટર માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે એટલે આ રીતે આપણો ઇન્ટ્રોડક્શન ના બે વિડિયો આજે પૂરા થાય છે હવે નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે ભાગ 3 ની અંદર sin cos tan cot cosec sec ની 0 45 90 60 આ બધી કિંમતો સાથે ફરી મળીશું એનો કોઠો હું તમને એકદમ ઈઝી મેથડ થી શીખવાડીશ જેથી કરીને તમારે કોઠો ગોખવો નહીં પડે મિત્રો તો નેક્સ્ટ વિડિયો માં ફરી મળીએ પણ ત્યાં સુધી આ બધા સૂત્રો તમારે 10 વાર લખી કોન્ક્રીટ તૈયાર કરવાના છે બરોબર મિત્રો તો નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીએ ત્યાં સુધી આ બધા જ વિડિયો તમે જોતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો જેથી કરીને બધા જ નવા વિડિયો તમારા સુધી પહોંચી જાય બરોબર મિત્રો ગુડ નાઇટ